Bye.
દિગંબર જંગલમાં રખડવું એ તો પાખંડ છે, એ કોઈ ધર્મ નથી.
કપડા ના મળે તો વલકર વસ્ત્ર પહેરજો, ભગવાન નું ભજન કરજો, નાવું ધોવું, પૂજા પાઠ આચાર વિચાર, ફળ ફળાદી જંગલ માંથી લઈ ઠાકોરજી ને ધરાવીને જમવું વગેરે, અઘોરી બાવાની જેમ આટા ન મારતા હવે કલ્યાણ કરવું હોય તો. આ બધા 500 બાવાએ સીધો એ બધું ગ્રહણ કર્યું છે, જે મહારાજે કીધું એમ કર્યું. 5 દિવસ સુધી મહારાજ ત્યાં રહ્યા છે. પછી રાજાએ બહુ આગ્રહ કર્યો, તમે મારા રાજ્યમાં પધારો અને આવા ભગવાન મળ્યા અમારા વર્ષોની સાધનાથી, હવે તમે વયા જાઓ. મહારાજ કહ્યું અમારે ક્યાંય એક જગ્યાએ રહેવાય નહીં, અમારે જવું તો પડશે, અમે ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ, પણ તમે ભગવાન નું ખૂબ ભજન કરો, તમારો જયારે દેહ પડી જાય ત્યારે તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો, કોઈ ત્યાગી થશો, કોઈ ગ્રહસ્થ થશો, અને આ અમારા આશીર્વાદ છે એમ કહી અને મહારાજ ગયા છે. આ રાજા 500 બાવા બધા ઉદાસ થઈ ગયા, ભગવાન વહી ગયા. એટલે આવા આવા હજારો હજારો વર્ષ તપ કર્યા ને એ સત્સંગમાં આવે, પછી ઘણા ઘણી ભજન કરતા સત્સંગમાં આવી. આ પૂર્વ નું હોય, મહારાજે શું વરદાન આપ્યું, તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો, કોઈ પછી ત્યાગી થશો, કોઈ ગ્રહસ્થ થશો, ત્યારે તમારું કલ્યાણ થશે, આવું મહારાજે વરદાન આપ્યું છે. મહારાજ આગળ ચાલવા માંડ્યા છે. મહારાજ ને તાન છે, ફુલાશ્રમ ભોગવું છે. કાલી ગંડકી ને કિનારે કિનારે મહારાજ ચાલ્યા જાય છે. ઊંચી નીચી કેટલી ભેખડું આવે છે, ચાલવાનો માર્ગ મહારાજ નો કઈ વ્યવસ્થિત છે નહીં, ઊંચે નીચે એમ ચાલતા ચાલતા મહારાજ જાય છે. હવે મહારાજ ને નદી ટપકી છે, મહારાજ ને એમ જેમ નદી ટપકી કે ભેખડે થી નીચે ઉતરી પાણીમાં ધુમકો મારી તરી અને સામે કાંઠે જઈને પાછા કિનારે કિનારે હાલવા માંડ્યા છે. અને કાળો અને ધોળો બે પહાડ ચોખ્ખા દેખાય છે. કાળા પહાડ ની ઊંચાઈ 23,698 ફૂટ છે. આ મારે બેની બધી જાત્રામાં જોયા, કાળો પહાડ અને ધોળો તળેટી વટી અને ફુલાસ્ત્ર માં ગયા ત્યારે જોયું કે એકદમ આખો બરફ નો જ પહાડ, અને કાળો પહાડ જઈએ એક આખો કાળો જે એક ખડ નું તણવી એવું. ધોળા પહાડ ની ઊંચાઈ 26,811 ફૂટ ની ઊંચાઈ છે. અહીં હવે ચડાણ વાળો રસ્તો શરૂ થઈ ગયો, બહુ ઊંચું ચડવાનું, બહુ ઉતરવાનું. ત્યાં કાક બેની ગામ રહ્યું, બેની ગામ માં મારા બેન બહુ સાંભળતું, એ બેની ગામ માં મારા રહેવા છે. અને આ બેની ગામ ની જે સપાટી છે તે 12,500 ફૂટ દરિયા થી ઊંચી, અને અહીંથી હિમાલય ના શિખરો દેખાવા માંડ્યા છે. અને મહારાજ ને તો બહુ ઉતાવળ છે, ઋષિ મુનિ ના આશ્રમો આવવા માંડ્યા છે. કાલી ગંડકી નો પ્રવાહ ઉત્તર તરફ જાય છે, અને આને અહીંથી આ બેની થી જે ગંડકી નદી આવે અને મૂળ ગંડકી કહેવાય, અને અહીંથી બરોબર મુક્ત જવાનાથ જવાનો માર્ગ તેજ તરફ જાય છે. મહારાજ ને તો કોઈ નો સાથ છે નહીં, એકલા મહારાજ ચાલ્યા જાય છે. નિસંગી નાથ, નિસંગી નાથ છે.
શંકા કે મારે તે બીક નથી, કેટલાય દિવસે મહારાજ પુલાશ્રમમાં પહોંચી ગયા છે. મહાવિકટ વનમાં વિચરતા મનમાં શંકા કાઈ ન ધરતા, કેટલાક દિવસે કેશવ ઉપાયમાં પુલાશ્રમ ફરતા મહારાજ ફરતા ફરતા પુલાશ્રમમાં આવી ગયા છે. અને મહારાજ ગંડકી નદીમાં સ્નાન કર્યું છે અને હવે મહારાજ સ્નાન કર્યું છે.
રાખી તો શું થયું? મૃગ નો અધ્યાય એક મૃગલી ના બચ્ચા માં હેત થયું ગાફલતા રાખી તો. માટે જંગલ માં જાય જોગી ને ગાફલતા રખાય નહીં, ત્યાગી ને ગાફલતા રખાય નહીં, ગ્રસ્ત ને ગાફલતા નો રખાય. કલ્યાણ જે કઈ ખટકો રાખી કરવાનું છે એ કરી લેવું જોઈએ. જો ભરતજી એ ગાફલતા રાખી તો મૃગલાય ની માયા લાગી તો પાછા મૃગ ને આકારે ધ્યેય થયો. ભગવાન એ શકો તો જ્યાં ભરતે તપ કર્યું ત્યાં તપ કરવું છે તો ત્યાં માનવ પધાર્યા છે. અને મુક્તનાથ નું મંદિર છે અત્યારે જે તમને ચિત્ર માં અમે ફોટા માં દેખાય છે ને એ ઉર મુક્તનાથ નું મંદિર છે. એને બૌદ્ધ નો પેગોડા કહેવાય. એ પેગોડા કે બુદ્ધ ના જ્યાં જ્યાં મંદિર હોય ને બુદ્ધ ના પેગોડા આકારે એ મુક્તનાથ નું મંદિર છે. જેમાં પિત્તળ ની બેઠી વિષ્ણુ ભગવાન ની ચતુર્ભુજ મૂર્તિ છે. શ્રીદેવી, ભૂદેવી, ગરુડજી, નારદજી આવી બધી ઘણી મૂર્તિઓ છે. મહારાજ ત્યાં દર્શન કર્યા છે. બાજુમાં ભરત કુંડ છે જ્યાં ભરત રાજાએ તપ કર્યું હતું અને તેની નીચે પુલા ઋષિ નો આશ્રમ. પુલા એટલે બ્રહ્માના પ્રથમ પુરુષ પુત્ર કહેવાય અને એને ત્યાં આશ્રમ બાંધ્યો એટલે આ સ્થળ નું નામ પુલાશ્રમ પડ્યું છે. તો મહારાજ ત્યાં પધાર્યા છે. હવે મહારાજ તપની તૈયારી કરે છે.